નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે જોઈશું વિદ્યાર્થી મિત્રો જેને ગણિતમાં ભણવું છે અને સમજવું છે એ વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક શીખ્યા છો એવું થશે અને ભાગ એકના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે એટલે ન જોયું હોય તો જોઈ લેજો પહેલું આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવરું હવે વિદ્યાર્થી મિત્રો ટકા તો હંમેશા ટકા હોય સો ઉપર શોધાય તો કંઈ કરવાનું નહીં ટકામાં ફેરવવાનું કીધું હોય તો રકમ એ એક ભાગ્યા આઠ તો અહીં ડાયરેક્ટ હું ગણું છું તો એક ભાગ્યા આઠ એને સો વડે ગુણી દેવાના હંમેશા કોઈ પણ રકમના સો વડે ગુણ હોય એટલે ટકામાં ફેરવાઈ જાય સો ગુણ્યા એક એટલે સો અહીં આઠ એમના એમ હું સો ભાગ્યા આઠ કરવાના જે આવે એના ટકા થશે તો વિદ્યાર્થી મિત્રો આવું આના આપણે સો ભાગ્યા આઠ કરીએ તો જો હું એક કાગળમાં કરું છું સો ભાગ્યા આઠ કરવાના તો આઠ એકા આઠ આ દસમોથી આઠ જાય તો બે અહીં શૂન એમના એમ આઠ દુ સોળ તો વીસમોથી સોળ જાય તો ચાર આવું શૂન પતી ગઈ તો વધારાની શૂન ચડાવીએ તો અહીં શૂન ચઢાઈ તો અહીં પોઈન્ટ આવી જશે આઠ પંચો ચાલીસ એવું શૂન આવી ગઈ તો બાર પોઈન્ટ પોંચ ટકા થયા વિદ્યાર્થી મિત્રો તો આ રીતે બાર પોઈન્ટ પાંચ ટકા જવાબ આવી ગયો છે ઉડાડવાના બાકી ઉડાડવાના નહીં તો અહીં તમે જુઓ અહીં સો છ પચીસ ચોક સો થાય વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે જોઈએ તો ચાર જ્યાં ચાર જ્યાં પચીસ પંચો એકસો ને પચીસ તો એકસો ને પચીસ ટકા વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો અહીં છેદ ઉડતા હતા એટલે ફટ દઈને જવાબ આવી ગયો ચલો સી છે ત્રીજો તો અહીં ત્રીજો ઘણું તમે જુઓ સી ત્રણ ભાગ્યા ચાલીસ તો ત્રણ ભાગ્યા ચાલીસ ગુણ્યા સો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં છેદ ઉડે છે તો આપણે ઉડાડવાનો ટ્રાય કરીએ તો જુઓ શૂન જઈ શૂંજય આવું અહીં કમ્પ્લીટ છેદ નહીં ઉડું દસ તરી ત્રીસ ભાગ્યા ચાર તો અહીં જો હું તમને કરું ત્રીસ ભાગ્યા ચાર કરી દઈએ આપણે તો ચાર સિત્યો અસ જોઈએ એટલે બે હવે અહીં શૂન પૂરી થઈ જાય એટલે વધારાનું મીંડું મૂકીએ તો અહીં પોઈન્ટ મૂકવો પડે એ મીંડું નીચે ઉતારીએ તો ચાર પંચો વીસ આવશે શૂન શૂન તો કેટલો આવ્યો સાત પોઈન્ટ પાંચ ટકા આવ્યો તો અહીં આપણે શું લખીશું સાત પોઈન્ટ પાંચ ટકા આ રીતે વિદ્યાર્થી શું થાય હવે ડી છે તો એ અહીં જગ્યા છે સાત છે તો અહીં લખી દઉં ડી બે ભાગ્યા સાત તો આપણને ખબર છે બે કદ ઉઠતા નથી તો સો ગુણ્યા બે એટલે બસો ભાગ્યા સાત એમના એમ હવે આપણે જોઈએ તો બસો ભાગ્યા સાત કરીએ જુઓ તો અહીં બસો ભાગ્યા સાત તો સાત એકા સાત આ સાત દુ ચૌદ સાત તરીકે એકવીસ વધી જોઈએ એટલે સાત દુ ચૌદ વીસમાંથી ચૌદ જોઈએ એટલે છ પાછી ઉપરથી શૂન ઉતારે હવે પાછા આપણે જોઈએ તો શું થશે સાત છ બેતાલીસ સત્યો સત્યો ઓગણપચાસ સાત અઠ્ઠો છપ્પન તો સાત અઠ્ઠો છપ્પન તો સાઈઠમાંથી છપ્પન જોઈએ તો ચાર પાછો અહીં મીંડી મૂકો વિદ્યાર્થી મિત્રો અહીં મીંડું મૂકીએ આપણે પેલા પોઈન્ટ મૂકીને પણ અહીં મીંડું મૂકીએ તો પાછું સાતે તો ભાગ ચાલવાનો જ નથી તો આને જ ડાયરેક્ટ અપૂર્ણાંકમાં લખી દઈએ તો એકવીસ હોય આગળ જોઈએ ચાર હોય ઉપર લખાય અને સાત હતા એ તો નીચે નીચે લખાય તો અઠ્યાવીસ પૂર્ણાંક ઉપર ચાર જોય અને નીચે સાત આવો તો આ રીતે લખાય જો અહીં સાત નીચે છે તો સાત તો નીચે જ લખવાના આ અઠ્યાવીસ છે વિદ્યાર્થી મિત્રો એ આગળ આવું ચાર ઉપર આવો તો અઠ્યાવીસ અને ચાર ઉપર તો કયો જવાબ આવ્યો અઠ્યાવીસ પૂર્ણાંક ચાર સતમાંશ જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું તો કોઈ પણ દાખલો હોય અને ટકાનું કીધું હોય એટલે આપણે કેટલા વડે ગુણી દેવાનો છે સો વડે દરેક દાખલામાં તમારે ગુણી દેવાના છેદ ઉડાડવાના અને જે વધ એ લખી દેવાનું છે ચલો આપણે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે બીજો દાખલો આપેલા દસોંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો તો પેલા તો દસો સપૂર્ણાંક એટલે શું તો વિદ્યાર્થી મિત્રો જે પોઈન્ટ હોય એને દસો સપૂર્ણાંક કહેવાય જુઓ જીરો પોઈન્ટ પોસઠ બે પોઈન્ટ એક જીરો પોઈન્ટ જીરો બે અને બાર પોઈન્ટ પોત્રીસ તો આને શું કહેવાય દશાં સંપૂર્ણાંક કહેવાય ટકામાં ફેરવવાના તો પેલા આના જમ કરવાનું હોય હો વડે ગુણી દો ચલો અહીંથી ગણું છું હું બરાબર એ જીરો પોઈન્ટ પોસઠ આપણે ટકામાં ફેરવવાનું એટલે કેટલા વડે ગુણવાના સો વડે ગુણી દેવાના હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં પોસઠ રાખીએ પોઈન્ટ પછી કેટલા ઓકડા છે બે ઓકડા છે બરાબર બે રીત છે તમને ગણવાની જે તમને સહેલી પડે હું તમને ગણાવું જુઓ અહીં પોઈન્ટ પછી બે ઓકડા છે એટલે નીચે સો વડે ભાગી દઈએ અને આ સો તો છે જ તો સો જયા સો જયા તો કેટલા ટકા આવ્યા પોસઠ ટકા આવ્યા ને એક બીજી રીત છે અથવા હું અહીં અથવા કરીને ગણું એ મને ઈજી લાગે છે એ બરાબર ઝીરો પોઈન્ટ પોસઠ ગુણે સો તો હંમેશા જ્યારે ગુણવાના હોય એટલે બે પોઈન્ટ અહીં બે શૂન છે તો બે પોઈન્ટ જમણી બાજુ ખસવાનું તો આ એક છે તો આ એક અને બે તો કેટલા થઈ ગયા પોસઠ તો ડાયરેક્ટ પોસઠ ટકા લખી દેવાના બરાબર તમને જે રીત ગમે વિદ્યાર્થી મિત્રોએ તમે ગણી શકો છો ચલો બીજો બી છે તો બી અહીં લઈ લઈએ તો બે પોઈન્ટ એક ગુણ્યા સો આવું તમે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીં બે પોઈન્ટ જમણી બાજુ ખસવાનું તો અહીં એક જ છે તો બીજું આપણે શું મૂકી દેવાનું શું મૂકી દેવાની બસો દસ ટકા બોલો એકદમ ઇજી છેક કે નહીં ચલો ત્રીજો જોઈએ સી લઈ લઈએ તો ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ સો છે બે પોઈન્ટ જમણી બાજુ ખસવાનું તો આ એક અને બે તો હું વધ્યું એકલું બગડો જ વધ્યો તો બે ટકા થઈ જશે આગળ જીરો ના લખો તો ચાર ચલો સી ડી લઈ લઈએ તો બાર પોઈન્ટ છે આ રીતે એકદમ ઈજી છે અહીં હજારો હોય તો ત્રણ પોઈન્ટ ખસવું પડે પણ આપણે ટકા શોધવાના છે એટલે અહીં સો એ આવશે બરાબર છે ચલો હવે ત્રીજો દોખી આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો અહીં પણ ટકા શોધવાના કારણ કે આપણું ચેપ્ટર ટકાવારીનું છે તો તમે જુઓ અહીં કેટલો ભાગ રંગીન છે તો આ આગળમાં ગણીશું આપણે જગ્યા ઓછી છે ચલો એ આ પહેલો દાખલો આ પહેલો લખી દો તો અહીં કેટલા ભાગ થયો તમે જુઓ આકૃતિ અહીં દોરો તો આકૃતિનો કેટલો ભાગ રખીએ છીએ અહીં લખીએ જો આકૃતિનો હવે જેટલા ટુકડા હોય એટલા નીચે લખવાના એક બે ત્રણ ચાર તો ચાર નીચે લખી દેવાના અને જે રંગ કરેલો હોય એ ઉપર લખવાના એટલે એક છે તો આકૃતિનો એક ભાગ્યા ચાર ભાગ રંગીન છે રંગીન ભાગ નક્કી કરવાનું તમને વિદ્યાર્થીઓ મિત્રો શીખવી જોલો અહીં જોવો તો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ નીચે આવી જશે વિદ્યાર્થી આ તમને સમજાવું છું અને કલર એક બે ત્રણ તો અહીં ત્રણ પંચમાંસ આવે અહીં જોવો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો નીચે સાત આવશે અને ઉપર એક બે અને ત્રણ આવશે તો ત્રણ ભાગ્યા સાત રંગ કરેલો છે એવું થશે પણ આપણે ટકાએ શોધવાના છે આ તો તમને મેં સમજાવ્યું જે પહેલો દાખલો અધૂરો છે તો એક ભાગ્યા ચાર રંગીન ભાગ છે હવે ટકાવારી શોધવાની છે એટલે કેટલા વડે ગુણવાના આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો સો વડે ગુણવાના હવે આના આપણે છેદ ઉડાડો તો પચીસ ચોકસો થાય તો ચાર ચાર જતા રહ્યા તો શું વધ્યું એકલું પચીસ ગુણ્યા એક એટલે પચીસ ટકા તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનો જવાબ કેટલો આવ્યો પચીસ ટકા આવ્યો બરાબર છે ચલો બીજો આ રીતે ગણીએ લીટી દૂર દઈએ હવે બીજો કે છે તો અહીં બે નંબર આપી દો તો અહીં આકૃતિનો કેટલો ભાગ છે ત્રણ ભાગ્યા પાંચ ભાગ રંગીન છે બરાબર જો ત્રણ જે કુલ હોય નીચે લખવાના એક બે ત્રણ ચાર પાંચ અને કલર હોય ઉપર લખવાના તો આવું કેટલા વડે ગુણવાના આને પણ સો વડે ગુણી દેવાના ભાઈ પાંચ છે અને સો છે તો અહીં આપણને ખબર છે વીસ પંચો સો થાય તો એ પાંચ ગયા પાંચ ગયા તો વીસ તરી સાહીઠ તો અહીં સાહીઠ ટકા આવ્યું તો કેટલા ટકા ભાગ રંગીન છે સાઈઠ ટકા ભાગ રંગીન છે આ પણ જવાબ આવી ગયો ચાલો આપણે આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો જોઈ લઈએ ચલો એક બે તો કેટલામો ભાગ રંગીન છે ત્રણ ભાગ્યા સાતમો ભાગ રંગીન છે પણ એમ લખી દઈએ આકૃતિના ના સાત આઠ ચાર એ જો ગણવાનો અહીં આઠ લખવાના હતા તો ત્રણ ભાગ્યા આઠ મો ભાગ રંગીન છે અથવા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લખાય આઠ ભાગમાંથી ત્રણ ભાગ રંગીન છે એ પણ લખો તો પણ ચાલ તો બરાબર ત્રણ ભાગ્યા આઠ ગુણ્યા કેટલા કરી દેવાના સો હવે તમે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડો તો અહીં તમે છેદ ઉડાડવા જશો તો સો તરી તો કેટલા થશે અહીં લખું ત્રણસો ભાગ્યા અહીં કેટલા આવશે આઠ આવશે તો ત્રણસો ભાગ્યા આઠ વિદ્યાર્થી મિત્રો કરવાના છે તો અહીં હું કરું જો ત્રણસો ભાગ્યા આઠ કરી દઈએ ચાલો અહીં જુઓ ત્રણસો ભાગ્યા આઠ તો આઠ એકા આઠ આઠ દુ સો આઠ તરી ચોવીસ તો આઠ તરી ચોવીસ ત્રીસમાંથી ચોવીસ જાય એટલે છ અને આ શૂન્ય પાછો આઠ સિત્તો છપ્પન તો સાઈઠમાંથી છપ્પન જોઈએ એટલે ચાર આ વધારાને મીંડું મૂકો તો પોઈન્ટ મૂકવાના ને મીંડું અહીં મળ્યું તો આઠ પંચો ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો કેટલા આયા સડત્રીસ પાંચ ટકા આયા તો આપણે અહીં જવાબ આવું લખી દઈએ સડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ઓકે તો આ દાખલાનો જવાબ પણ આપણે ગણી દીધેલો છે હવે ચોથો દાખલો આવે ચાલો ઉપર લઈએ કાગળ બસો પચાસના પંદર ટકા તો એ અહીં જગ્યા છે લખી દઉં જુઓ આ તો એકદમ ઇઝી છે તો બસો પચાસ ગુણ્યા ડાયરેક્ટ જવાબ દાખલો જ ગણું છું બરાબર હવે પંદર ટકા તો પંદર ભાગ્યા સો કરી દેવાના ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાના છે બધા જ દાખલા હવે આપણે ગણીએ તો છેદ ઉડાડી દો જે વધે લખી દેવાનું છે તો એ શૂન જઈ અહીં શૂન જઈ તો પંદર છે તો પોત તરી પંદર કહેવાય અહીં દસ છે તો પોત દુ દસ કહેવાય બરાબર છે આવું જોઈએ તો પોચ ગયા પાછા પોચ ગયા હું અહીંયા પચીસ અને ત્રણ એટલે એકી છે તો પચીસ તરી પંચોતેર અહીં તો બે એકલા છે તો બે આયા તો પંચોતેર ભાગ્યા બે કરવાના પાછા તો અહીં બાજુ કરી દઈએ પંચોતેર ભાગ્યા બે તો બે તરી છ સાતમાંથી છ જાય એટલે એક પાંચ એમના એમ તો બે સીતો ચૌદ તો એક પાછી અહીં વધારાની શૂન ચડાવો તો અહીં પોઈન્ટ મૂકો તો બે પંચો દસ તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા સડત્રીસ પોઈન્ટ પોંચાયા બરાબર છે તો અહીં આપણે લખીશું સડત્રીસ પોઈન્ટ પાંચ અહીં ટકા નથી કરવાના કેમ અહીં તો શોધો કીધું છે ચલો બીજો જોઈ લઈએ તો બીજો વિદ્યાર્થી મિત્રો શું કહે છે એક કલાકના એક ટકા તો અહીં લખીએ એક રકમ લખું ચલો એટલે વધારે ડિટેલ એક કલાકના એક ટકા હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો કલાક કીધેલું છે હવે કલાક હોય તો આપણે એને મિનિટમાં ફેરવીએ તો એક કલાક બરાબર કેટલા થાય સાઠ મિનિટ થાય તો અહીં આપણે અહીં તો એ પહેલાં એમ જ લખું ચલો એક કલાક ગુણ્યા એક ટકા એટલે એક ભાગ્યા અહીં કલાક લખીશું રકમ બરાબર આવું એક કલાક એટલે કેટલી મિનિટ થાય સાઠ મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો એક કલાક એટલે બરાબર તો અહીં સાઈઠ મિનિટ લખી દીધા ગુણ્યા એક છે એ તો એમના એમ ભાગ્યા સો પણ એમના એમ હજી આપણે અંદર ડીપમાં ફેરવવું હોય વિદ્યાર્થી મિત્રો તો મિનિટની સેકન્ડ કર્યું હોય તો સાઈઠ તો એના એમ ના એમ આવું એક મિનિટની સેકન્ડ કેટલી થાય તો એક મિનિટની સેકન્ડ કેટલી થાય સાહીઠ થાય ગુણ્યા એક તો અહીં સેકન્ડ કરી દઈએ નીચે તો સો એમ ના એમ થશે આવું છેદુડા આવે તો શૂન જઈ શૂન જઈ 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 તો છાયો છાયો છત્રીસ સેકન્ડ જવાબ આવ્યો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે નાનામાં નાના એકમમાં જવાનું છે બરાબર ચલો ત્રીજો દાખલો છે સી પચીસોના વીસ ટકા તો હું આ કાગળ મળી લઈ લઉં ચાલો સી પચીસોના વીસ ટકા તો આ તો એકદમ ઇજી છે પચીસો ગુણ્યા વીસ ભાગ્યા તો શૂન જઈ શૂન જય બસ બસો પચાસ ગુણ્યા બે થઈ ગયા તો બસો પચાસ પચીસોના વીસ ટકા તો અહીં તમે જુઓ તો બસો પચ બરાબર છે ને બૂ બસો પચાસના વીસ ટકા તો શું છે તો બસો પચાસ ગુણ્યા બે તો કેટલો આવશે અઢીસો ગુણ્યા બે તો પાંચ છ પાંચસો રૂપિયા લખો તો પણ ચાલશે ચલો આગળ જોઈએ ડી જોઈ લઈએ એક કિલોના પંચોતેર ટકા તો અહીં લખીએ એક કિલોના પંચોતેર ટકા હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે અહીં લખું ચલો એક ગુણ્યા પંચોતેર ભાગ્યા સો અહીં કિલો લખવાનું રહી ગયું આવું એક કિલો એટલે કેટલા ગ્રામ થાય તો હજાર ગ્રામ થાય તો અહીં હજાર કરું ભાગ્યા પંચોતેર કર્યા ભાગ્યા સો કર્યા તો અહીં આપણે ગ્રામ મોફી રહે આવું છેદ ઉડાડીએ તો છેલ્લા જ્યાં એક બે એક બે તો પંચોતેર ગુણ્યા દસ તો સાતસો પચાસ ગ્રામ આવ્યું તો આ પણ જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો તો આ જવાબ એ લખાય અને જો કિલોગ્રામમાં ફેરવવા હોય તો આને કેટલા વડે ભાગવા પડે સાતસો પચાસના વિદ્યાર્થી મિત્રો તો સાતસો પચાસના હજાર વડે ભાગવાય એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર કિલોગ્રામ એ લખાય તો અહીં બે જવાબ આવ્યા સાતસો પચાસ ગ્રામ પણ જવાબ સાચો છે અને ઝીરો પોઈન્ટ પંચોતેર કિલોગ્રામ તો એ પણ વિદ્યાર્થી મિત્રો જવાબ કેવો છે સાચો છે ચલો આપણે આગળ જોઈએ ઓ પાંચમું મૂકે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કુલ રાશિ શોધો કે જેના પાંચ ટકા બરાબર છસો થાય તો કઈ રકમના પાંચ ટકા છસો થાય તો પહેલો હું તમને ગણાવું એટલે તમને ખ્યાલ વધુ આવશે પાંચ ટકા બરાબર છસો થાય એવું કીધું છે તો આપણને રકમ તો ખબર નથી વિદ્યાર્થી મિત્રો તો આપણે રકમ ધારવી પડશે તો ધારો કે એક્સના પાંચ ટકા એ છસો છે તો શું થતા એક ગુણ્યા પાંચ ટકા બરાબર છસો તો એક ગુણ્યા પાંચ ભાગ્યા ટકા કાઢવા હોય એટલે સો બરાબર છસો તો આપણે તો એક ધોવાનું છે તો એકસો એમના એમ રાખીએ આ છસો એમના એમ આ સો છે એ ઉપર જશે એટલે ગુણાઈ જશે ભાગ્યા આ પાંચ એ નીચે આવશે એટલે ભગાઈ જશે બરાબર છે તો એક્સ બરાબર આવું તમે જુઓ છેદ ઉડાડીએ તો અહીં છે પોચ દુ દસ અને મિંડું મીંડું હતું એમના ઇમ એટલે વીસ આવ્યા તો છસો ગુણ્યાવીસ એટલે છ દુ બાર અને જો આ એક બે અને ત્રણ મીંડો એટલે એક બે અને ત્રણ આવી ગયા તો એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બાર હજાર આવ્યા તો અહીં માગેલ રાશિ બરાબર બાર હોય આ દાખલો તમારો પૂરો થઈ ગયો બરાબર છે ચલો બીજો એ રીતે ગણીએ પત્તું હું ફેવરી દઉં શું કહે છે બીજો બાર ટકા બરાબર એક હજાર તો બાર ટકા બરાબર એક હજાર થાય તો એ પણ વિદ્યાર્થી મિત્રો અહીં જી છે તો અહીં લખીએ ધારો કે એક્સના બાર ટકા બરાબર એક હજાર તો એક્સ ગુણ્યા બાર બરાબર એક હજાર એસી અહીં ટકા કાઢે એટલે સો વડે ભાગ્યા તો એક્સના સૂત્રનો કરતા બનાવ સો ઉપર જતા રહે તો સો ગુણાઈ ગયા વિદ્યાર્થી મિત્રો એ બાર ભાગી ગયા હવે તમને થયા સાહેબ આવા તો છેદ છેદના ઉડાડવાના તો જુઓ બાર નવો એકસો આઠ થાય તમને ઘડિયા આવડતા હોય તો અને આ મીંડું હતું એમના એમ આવું નેવું ગુણ્યા સો તો કેટલા થાય નવ હજાર તો એક્સ બરાબર નવ હજાર થયા તો અહીં લખી દઈએ તે રાશિ નવ હજાર છે બોલો એકદમ ઇઝી છે ને વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સમજી વિચારીને ગણો તો એકદમ ઇજી છે પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સી ગણીએ ચાલીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર થાય છે તો અહીં સી લખી દઉં ચાલીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા મન મોહ સાહેબ તો કિલોમીટર આવે હું કરવાનું કશું નહીં જેમ ગણતા થાય એમ ગણવાનું લખીએ અહીં ધારો કે એક્સના ચાલીસ ટકા બરાબર પાંચસો કિમી તો અહીં એક્સ ગુણ્યા ચાલીસના ટકા કાઢો એટલે સોડે ભાગો બરાબર પાંચસો તો એક્સ બરાબર પાંચસો ગુણ્યા ઉપર જાય એટલે સો ભાગ્યા ચાલીસ છેદ ઉડાડો વિદ્યાર્થી મિત્રો તો શૂંજય શૂંજ આવું છેદ ઉડાડીએ આપણે તો અહીં દસ છે એટલે બે પંચો દસ અહીં ચાર છે તો બે દુ ચાર તો અહીં બગડો જોયો અહીં બગડો જોયો અહીં બે ભાગ ચલાવશો તો પંચો છે એટલે અડધા કેટલા આવશે અઢીસો આવશે હવે વધ્યું શું બસો પચાસ ગુણ્યા પાંચસો પચીસ એકસો પચીસ અને આ મીંડું હતું એમના એમ તો એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો એક હજાર બસો પચાસ તો આપણે લખી દેવાનું તે રાશિ એક કિલોમીટર હોય કેમ કિલોમીટર લખ્યા ભાઈ તો અહીં આપણને કિલોમીટર આપ્યા હતા ચલો ડી ગણી લઈએ અહીં આવી જશે ઉભા રહો ડી એક કિલોના પંચોતેર ટકા તો અહીં લખીએ આપણે ડી ચલો રકમ હું લખી દઉં એક કિલોના પંચોતેર ટકા તો એ પણ ઈજી છે ધારો કે એક્સના અહીં હવે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો મેં રકમ ભૂલ થઈ ગઈ હો મારી એક કિલોના પંચોતેર ટકા નહીં સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ આવશે હો તો અહીં થોડું લખવામાં રકમ ભૂલાઈ ગઈ છે મારાથી અહીં આના જગ્યાએ પહોંચવાનો આ ગણો એની જગ્યાએ પેલો આવી ગયો તો અહીં ભૂલી ચેક કીધું તો સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ છે તો અહીં લખીએ ધારો કે એક્સના સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ થાય તો ધેરફોર ફોર અને ટપકો કરો એને ધેર ફોર કહેવાય તો એક્સ ગુણ્યા સિત્તેર ટકાવાળી દૂર કરવી હોય તો કેટલા વડે ભાગવાના સો ચૌદ મિનિટ તો એમ એમના એમ રાખીશું વિદ્યાર્થી મિત્રો ચલો એક્સના સૂત્ર સુરતનો કરતા બનાવો તો ચૌદ ઉપર જાય એટલે સો ગુણાઈ જશે ને સિત્તેર ભગાઈ જશે શૂન જઈ શૂન જઈ સાત દુ ચૌદ તો દસ દુ કેટલા આવ્યા તો એક્સ બરાબર વીસ આવી ગયા વિદ્યાર્થી મિત્રો તો અહીં લખી દઈશું તે રાશિ વીસ મિનિટ હશે તે રાશિ વીસ મિનિટ હોય એકદમ ઇજી છે ને વિદ્યાર્થી મિત્રો ચલો આવું છેલ્લો ડી છે પછી ઈ ગણીએ આ વખત તો ભૂલ થશે નહીં ચલો આપણે ઈ લખી દઈએ તો આઠ ટકા બરાબર ચાલીસ લીટર છે તો અહીં લખીએ આપણે ધારો કે એક્સના આઠ ટકા બરાબર ચાલીસ લીટર તો એક્સ ગુણ્યા આઠ ટકાવાળી કાઢવી હોય એટલે નીચે સો વડે ભાગો બરાબર ચાલીસ ચલો એક્સના સૂત્રનો કરતા બનાવો તો સો ઉપર ગુણાઈ જશે ચાલીસ તો હતા જ સો ઉપર જાય અને આઠ એ ભગાઈ જશે બસ આવતી એકદમ ઈજી છે આઠ પંચો ચાલીસ તો એક્સ બરાબર સો ગુણ્યા એટલે પાંચસો તો અહીં જવાબ કેટલો આવ્યો એક્સ બરાબર પાંચસો અહીં લીટર છે એટલે આપણે લીટરમાં લખીશું તો અહીં લખીએ તે રાશિ હોય એકદમ ને વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે ગણવાનું છે આગળ જોઈ લઈએ છઠ્ઠો દાખલો અહીં થોડું ઉપર લઈ લઈએ એટલે ધ્યાન ટકાને આ ટકા તો આપેલા છે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું એટલે પોઈન્ટમાં ફેરવવાના અને એનાય પાછા અપૂર્ણાંક કરવાના અને અપૂર્ણાંક ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો એટલે છેદ તમારે ઉડાડવાના છે તમને રકમ જ ભારે લાગે છે બાકી તો કંઈ છે નહીં ચાલો આપણે એક બે ગણીએ ખ્યાલ લઈ જશે પહેલો એ પચીસ ટકા છે તમને ખબર છે પચીસ ટકા હોય એટલે દશાંશમાં દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો અહીંયા આપણે લખીએ દશાંશ અપૂર્ણાંક તો અહીં પચીસ ટકા છે તો પચીસ ટકા તો બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય જીરો પોઈન્ટ પચીસ આવું અપૂર્ણાંકમાં ફેવરી દઈએ તો જીરો પોઈન્ટ હોય વિદ્યાર્થી મિત્રો પચીસ ટકા અહીં દશાંશમાં જ લખીએ અપૂર્ણ કાઢી દઈએ બરાબર દશાંશ માં કરીએ તો પચીસ ટકા હોય તો શું થાય પચીસ ભાગ્યા કેટલા કરવાના સો તો પચીસ ચોક સો થાય એટલે ઉપર કશું ના વધ્યું એટલે એક અને નીચે ચાર તો જુઓ બંને જવાબ તમારા આવી ગયા છે ચલો હવે આપણે બી કરીએ બી કયો છે એકસો ને પચાસ ટકા તો ચલો દશાંશમાં લખીએ દશાંશમાં કેટલા છે આપણે એકસો પચાસ ટકા તો એકસો પચાસ ટકા બરાબર કેટલા થશે તો બે પોઈન્ટ કાપો એટલે એક પોઈન્ટ પચાસ થશે અપૂર્ણાંકમાં લખીએ તો અપૂર્ણાંકમાં કેટલા થશે એકસો પચાસ ટકા બરાબર એકસો પચાસ આપણે સો વડે ભાગી જ દેવાના તો શૂન જઈ શૂન્ય જઈ પદ તરી પંદર અને પોત દુ દસ તો અહીં પોચ જ્યા પહોંચ્યા ઉપર હું વધ્યું ત્રણ અને નીચે એવું વધ્યા બે નીચે બે લખી દીધા બરાબર એકદમ વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો ઈજી છે ચલો બીજા બે જોઈ લઈએ હવે સી લઈએ વીસ ટકા તો અહીં હું લખું સી તો અહીં લખી દઉં હું દશાંશમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો અહીં ફેરવીએ તો આપણે શું લખીશું વીસ ટકા બરાબર શું આવશે જીરો પોઈન્ટ વીસ પછી અપૂર્ણાંકમાં તો અહીં કેટલા ટકા છે વીસ ટકા જ કરીશું તો કેટલા વડે ભાગવાના વીસ ભાગ્યા સો તો અહીં છેદુદાવતો શૂન જય શૂંજય બે પંચ દસ ઉપર કશું નહીં એટલે એક નીચે પાંચ કતે બરાબર ચલો ડી તો કેટલા ટકા છે પાંચ ટકા અહીં દશાંશમાં લખીએ દશાંશમાં તો પાંચ ટકા બરાબર તો શું થશે અને કેટલા વડે બે પોઈન્ટ કાપવાના છે તો ઝીરો પોઈન્ટ ઝીરો પહોંચાવશે અપૂર્ણાંકમાં જોઈ લઈએ અપૂર્ણાંક તો પાંચ ટકા બરાબર પાંચ આપણે સોડે ભાગી જ દેવાના છે ઓ ભાગવાના હોય ભાગવાના જ બરાબર છે આવું સોળે ભાગો તો અહીં છેદોડ વીસ પંચો સો તૂડી અહીં પહોંચ ગયા પહોંચ ગયા ઉપર કશું નહીં એટલે એક અને નીચે કેટલા વીસ તો કેવો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો એક ભાગ્યા વીસ આવી ગયું છે બરાબર અહીં પણ દાખલા ચાર પૂરા થયા આવું સાતમો દાખલો જોઈએ આવું શું કહે છે સાતમો દાખલો વિદ્યાર્થી મિત્રો એક શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી તો અહીં લખીએ ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ છે તો પેલા તો બાળકોની સંખ્યા શોધવી પડે તો બાળકો કેટલા ટકા છે તો અહીં લખીએ બાળકોની સંખ્યા બરાબર સાત નંબર દો તો શું થશે કુલ કેટલા હોય બધો થઈને સો ટકા હોય સો ઉપર તો હોય ને ઓછા અહીં સ્ત્રી કેટલા ટકા છે ત્રીસ ટકા વધતા પુરુષ ચાલીસ ટકા છે તો સો ઓછા ને ચાલીસ સિત્તેર તો સોમાંથી સિત્તેર જાય લે ત્રીસ ટકા તો અહીં લખવાનું શહેરમાં બાળકો ત્રીસ ટકા હોય બોલો એકદમ ઇજી છે બસ એકદમ ઈઝી છે ચલો આપણે આઠમો જોઈ લઈએ કુલ મતદાર મતદાર કેટલા છે પંદર હજાર જેમાં સાઠ ટકાએ મતદાન કર્યું જે કુલ છે એમાંથી મત આપનાર કેટલા સાઠ ટકા તો મતદાન ન કરનારની ટકાવારી શું તો મતદાન જેમને કર્યું નથી એમની ટકાવારી શું તો ડાયરેક્ટ મતદાન ન કરનારની ટકાવારી તો સો માંથી સાઈઠ બાદ કરી દો તો કેટલા ટકા આવશે વિદ્યાર્થી મિત્રો અહીં ટકા કરી દો તો ચાલીસ ટકાએ મતદાન કર્યું નથી એટલે એક જવાબ તો આપણને મળી ગયો હવે શું કહે છે તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું તો શોધી શકીએ કઈ રીતે જો સો ટકા મતદાન કર તો એમની સંખ્યા કેટલી હોય પંદર હજાર હોય પણ જો ચાલીસ ટકાએ નહીં કર્યું તો એમની સંખ્યા કેટલી તો ચાલીસ ઉપર જ્યાં સો નીચે આવ્યા પંદર હજાર એમના એમ તો જુઓ શૂંજય શૂં જય શૂંજય શૂં જય પંદર ચોક તો સાઈઠ વિન્ડો કેટલા વધ્યો એક અને બે તો એક અને બે મતદાર તો કેટલાય મતદાન નથી કર્યું છ હજાર મતદારોએ મતદાન નથી કર્યું તો અહીં લખી દઈએ અહીં છ હજાર મતદારોએ

પગારમાંથી રૂપિયા ચાર હજાર બચાવે છે જે દસ ટકા હોય આ ચાર હજાર છે જો દસ ટકા પગાર હોય તો રૂપિયા કેટલા થાય ચાર હજાર થાય તો સો ટકા પગાર હોય તો રૂપિયા કેટલા થાય બીજું સો ઉપર આવ્યો દસ નીચે આવ્યો ગુણ્યા ચાર હજાર એમના એમ આવ્યા તો શૂન જઈ શૂન તો હતા જ અને મીંડું વધારાનું હોય તો કેટલો પગાર થયો વિદ્યાર્થી મિત્રો ચાલીસ હજાર રૂપિયા અહીં લખી દો આમ પગાર કેટલો થયો ચાલીસ હજાર રૂપિયા થાય ચાલીસ હજાર રૂપિયા થાય બરાબર અહીં તમે જુઓ ચાલીસ હજાર રૂપિયા થાય ચલો આપણે આગળનો જોઈએ દસમો દાખલો એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં વીસ મેચ રમે છે ટોટલ કેટલી મેચ રમે છે વિદ્યાર્થી મિત્રો વીસ મેચ રમે છે તેમાંથી પચીસ ટકા જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે હવે વિદ્યાર્થી મિત્રો જો સો ટકા મેચ જીત તો મેચની સંખ્યા કેટલી વીસ મેચ પણ બધી નહીં જીત્યા કેટલી જીત્યા પચીસ ટકા મેચ જ જીત્યા તો મેચની સંખ્યા કેટલી તો અહીં બરાબર પચીસ ઉપર જ્યાં સો નીચે આવ્યા આ વીસ હતા એમના એમ હવે તમે છેદ ઉડાડો વિદ્યાર્થી મિત્રો તો અહીં વીસ પંચો સો પોચે પોચે પચીસ તો કેટલા આવ્યા પાંચ આવ્યા પાંચ મેચ જીત્યા હશે તો અહીં લખી દેવાનું આ ક્રિકેટ ટીમે કુલ પાંચ મેચ જીતી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો જે સ્વાધ્યાય છે એ પૂરો થાય છે મને કેવો લાગ્યો મને કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ